નમસ્કાર. સમગ્ર શિક્ષા ગાંધીનગરની ટીમ દ્વારા આપ સૌનું હાર્દિક સ્વાગત છે. મિત્રો, આ કોરોનાની મહામારીમાં વિદ્યાર્થીઓનો અમૂલ્ય અભ્યાસ ન બગડે તે માટે સમગ્ર શિક્ષા ગાંધીનગરની ટીમ દ્વારા હોમ લર્નિંગ કાર્યક્રમ અંતર્ગત વર્ચ્યુઅલ ક્લાસની શરૂઆત કરવામાં આવી છે. મિત્રો, સ્ટેટ પ્રોજેક્ટ ડાયરેક્ટર સમગ્ર શિક્ષા ગાંધીનગરના શ્રીમતી પી ભારતી મેડમના ઉમદા માર્ગદર્શન હેઠળ આ સમગ્ર કાર્યક્રમ ખૂબ જ સફળતાપૂર્વક આગળ વધી રહ્યો છે અને સમગ્ર રાજ્યમાં આ કાર્યક્રમને બહોળો પ્રતિસાદ મળી રહ્યો છે. વર્ગખંડમાં શિક્ષક અને વિદ્યાર્થી વચ્ચે પ્રત્યક્ષ સંવાદ થતો હોય તેવી અનુભૂતિ થાય તેવા ઉમદા હેતુથી આ કાર્યક્રમને લોન્ચ કરવામાં આવ્યો અને હાલના તબક્કે સમગ્ર ગુજરાતમાંથી વધારેમાં વધારે વિદ્યાર્થીઓ આ કાર્યક્રમમાં YouTube, Facebook, જીઓ ટીવી, માઇક્રોસોફ્ટ ટીમ્સ અને દીક્ષા પોર્ટલના માધ્યમથી જોડાઈ રહ્યા છે. આ કાર્યક્રમ એવા પ્રકારનો છે કે જેમાં વિદ્યાર્થી શિક્ષકને લાઈવ પ્રશ્ન પૂછે છે, પોતાના પ્રશ્નોનું નિરાકરણ કરે છે અને શિક્ષકશ્રી દ્વારા પણ વિદ્યાર્થીઓને મૂંઝવતા પ્રશ્નોનું નિરાકરણ કરવામાં આવે છે. મિત્રો, દર અઠવાડિયે એકવાર ટેસ્ટનું આયોજન કરવામાં આવે છે અને વિદ્યાર્થીએ સમગ્ર અઠવાડિયા દરમિયાન જે અભ્યાસ કર્યો છે તેનો નિચોડ આ ટેસ્ટમાં લેવામાં આવે છે અને સમગ્ર રાજ્યમાં પ્રથમ 1-10 ક્રમાંક જે વિદ્યાર્થીઓ મેળવે છે તેમને અહીંથી રાજ્ય કક્ષાએ પ્રોત્સાહિત કરવામાં આવે છે. આવા ઉમદા કાર્યની નોંધ સમગ્ર રાજ્યમાં લેવાય છે. તો મિત્રો, આવો આપણે નિહાળીએ કેટલાક પ્રતિસાદો. અમરેલી જિલ્લાની જીજીભાઈ હાઈસ્કૂલની વિદ્યાર્થીની ઠાકોર માનસીનો પ્રતિભાવ નિહાળીશું. મારું નામ ઠાકોર માનસી દિલીપસિંહ છે. હું અમરેલીમાં રહું છું. હું અમરેલીની જીજીબેન ફોરવર્ડ ગર્લ્સ હાઈસ્કૂલમાં ધોરણ 10માં અભ્યાસ કરું છું. હાલ કોરોના કાળના સમયમાં અત્યારે સ્કૂલો બંધ છે, જ્યારે ગુજરાત સરકાર દ્વારા ઓનલાઈન વર્ચ્યુઅલ ક્લાસ શરૂ કરવામાં આવેલ છે, જે યુટ્યુબ, ફેસબુક, માઇક્રોસોફ્ટ ટીમ્સ અને જીઓ ટીવીમાં ઉપલબ્ધ છે. તેમાં હું નિયમિત જોડાઉં છું. આ સિવાય મારી સ્કૂલ દ્વારા પણ ઓનલાઈન ક્લાસ શરૂ છે, જેમાં હું નિયમિત અભ્યાસ કરું છું. ગુજરાત ઈ ક્લાસમાં 24/8 રોજ શનિસર પરમારએ વિજ્ઞાનનું ચેપ્ટર 2 એસિડ બેઝ અને ક્ષાર સમજાવેલું, જેમાં તેમણે ખૂબ જ અમને સમજૂતી આપેલી હતી. તેમણે ખૂબ પ્રયોગો કરાવ્યા હતા. 1 સપ્ટેમ્બરના રોજ તેમણે એક મેન્ટી ક્વિઝ ગોઠવી હતી, જે એક અઠવાડિક પરીક્ષા હતી, જેમાં ગુજરાતના ઘણા વિદ્યાર્થીઓએ ભાગ લીધો હતો. મને ગર્વ થાય છે કે તેમાં મારું ટોપ 10માં નામ છે. એ બદલ હું મારી શાળા અને ગુજરાત સરકાર દ્વારા શરૂ કરેલ વર્ચ્યુઅલ ક્લાસ આભાર માનું છું. જય હિન્દ, જય ભારત. ખૂબ ખૂબ અભિનંદન માનસીબેનને. મિત્રો, હવે આપણે નિહાળીશું એવા વિદ્યાર્થીનો પ્રતિભાવ, જે વિદ્યાર્થીએ 1 સપ્ટેમ્બર 2020 રોજ ધોરણ 10ના વિજ્ઞાન વિષયની અહીં વર્ચ્યુઅલ ક્લાસમાં લેવાયેલી ક્વિઝમાં સમગ્ર રાજ્યમાં પ્રથમ ક્રમાંક મેળવ્યો છે. એવા જૂનાગઢના શ્રી પ્રેમાનંદ વિદ્યા મંદિરના વિદ્યાર્થી યુગભાઈ પુરોહિતનો પ્રતિભાવ આપણે નિહાળીશું. નમસ્કાર, મારું નામ યુગ કાર્તિક પુરોહિત છે. હું જૂનાગઢમાં રહું છું. મારી શાળાનું નામ શ્રી પ્રેમાનંદ વિદ્યા મંદિર છે અને હું ધોરણ 10માં અભ્યાસ કરું છું. અમને શાળા દ્વારા દીક્ષા પોર્ટલના માધ્યમે અમને ગુજરાતી ક્લાસની લિંક મોકલવામાં આવે છે, જે લિંકમાં તમામ શિક્ષકો ખૂબ જ અનુભવી હોય છે. સરકારશ્રી હવે આ પેન્ડેમિકના સમયમાં પણ શિક્ષણ કાર્ય માટે સતત હાજર રહે છે, તેનો માટે હું ખૂબ ખૂબ આભાર વ્યક્ત કરું છું. અમે તમામ ટીચરો દ્વારા અમને લેક્ચરના અંતે ક્વેરી પણ ગોઠવવામાં આવે છે, જેનો અમને કોમેન્ટ્સ દ્વારા અમે પ્રશ્ન પૂછ્યો તેનો અમને દિવસના અંત સુધીમાં અમને સંતોષકારક જવાબ પણ પ્રાપ્ત થાય છે. દરેક વિડીયોમાં અંતે પ્રશ્નોત્તરીનો વિભાગ પણ ગોઠવવામાં આવે છે, જેથી આપણને તમામ પ્રશ્ન કઈ રીતના પૂછી શકાય તે પણ છે. અને આમાં એક ખાસ બાબત એ નોંધવા જેવી છે કે સરકાર શ્રી આપણને પરીક્ષા લક્ષી નહીં પણ આપણને લાંબા ગાળા સુધીનો અભ્યાસ આપણને પ્રાપ્ત થાય, આપણે આગળ ભવિષ્યમાં કોઈ પણ જગ્યાએ અટકીએ નહીં તે રીતે આપણને શિક્ષણ પ્રાપ્ય કરાવે છે. તેના માટે હું તેમનો ખૂબ ખૂબ આભાર સરકારશ્રીનો. અને હું આ લેક્ચર રેગ્યુલર ભરું છું અને તેમાં ગણિતમાં હિતેશભાઈ પંચાલ દ્વારા યામ ભૂમિતિની ક્વિઝ આયોજિત કરવામાં આવી હતી, જેમાં મારો ગુજરાતમાં 5મો ક્રમ આવેલ છે. અને આજ રોજ
શનિભાઈ પરમાર દ્વારા એસિડ બેઝ અને ક્ષાર ની ક્વિઝ ગોઠવવામાં આવેલી હતી, જેમાં હું પ્રથમ ક્રમ પ્રાપ્ત કરું છું, જેનો હું ખૂબ જ હર્ષ વ્યક્ત કરું છું. આ બાબતને લઈને હું આપણને કહેવા માંગુ છું કે આપણા ગુજરાતના તમામ વિદ્યાર્થી મિત્રો આ કાર્યક્રમનો ખૂબ જ લાભ લે, અને મેં પણ મારા અભ્યાસમાં સુધારો જણાવેલ છે, તો આપ તમામ વિદ્યાર્થી મિત્રોના અભ્યાસમાં ખૂબ જ સુધારો જણાય અને સૌ ઘરે સુરક્ષિત રહે. જય હિન્દ, જય ભારત. ખૂબ ખૂબ અભિનંદન યુગભાઈ ને. હવે આપણે નિહાળીશું અમરેલી જિલ્લાની દીપક હાઈસ્કૂલના વિદ્યાર્થી જુનેદભાઈ કુરેશીનો પ્રતિભાવ. નમસ્તે, હું જુનેદ કુરેશી 9A અને દીપક હાઈસ્કૂલમાં અભ્યાસ કરું છું. અમારી શાળા દ્વારા વોટ્સએપ ગ્રુપ બનાવવામાં આવ્યા છે, અને આ વોટ્સએપ ગ્રુપમાં દરરોજ ગુજરાત સરકાર દ્વારા વર્ચ્યુઅલ ક્લાસીસના વિડીયો મોકલવામાં આવે છે. આ વિડીયો જ્યારે અમે જોઈએ છીએ ત્યારે અમે જીવંત ક્લાસરૂમમાં બેઠા હોય ને તેવું લાગે છે, અને ખાસ કરીને જે ગણિત અને વિજ્ઞાનના વિડીયો હોય છે તે અમને છે ને એવી રીતે ભણાવવામાં આવે છે ને કે તેમાં કરાવતા પ્રયોગો, પ્રયુક્તિઓ અને મલ્ટીમીડિયા પ્રવૃત્તિઓ દ્વારા એટલું સરળ શિક્ષણ આપવામાં આવે છે ને કે અમને સરળ રીતે સમજાઈ જાય છે. હું ગુજરાત સરકારનો, દીપક હાઈસ્કૂલનો અને આચાર્યશ્રી તથા બધા શિક્ષકોનો આ કોરોના મહામારીમાં વર્ચ્યુઅલ ક્લાસ તથા અન્ય વિડીયોથી અમારો અભ્યાસક્રમ છે તેના પાઠ છે તે સરળ બનાવી સમજાવવા માટે આભાર વ્યક્ત કરું છું. જોયું વિદ્યાર્થી મિત્રો, સમગ્ર શિક્ષા ગાંધીનગર દ્વારા આયોજિત હોમ લર્નિંગ કાર્યક્રમ અંતર્ગત ચાલતા આ વર્ચ્યુઅલ ક્લાસને કેટલો બહોળો પ્રતિસાદ મળી રહ્યો છે. આ લાઈવ વર્ચ્યુઅલ ક્લાસમાં વધારેમાં વધારે વિદ્યાર્થીઓ જોડાય તેવી અપીલ, અને આ કાર્યક્રમ વધારેમાં વધારે વિદ્યાર્થીઓ સુધી પહોંચાડીએ અને આ કાર્યક્રમને સફળ બનાવીએ.